ઊંધું શીખવ્યું તે ગુરુ. ગુરુ હોય અગર ના હોય એ બેમાં ફેર શું પડે? ગુરુ ના હોય તો રસ્તે ચાલતા ચાલતા સાત રસ્તા આવ્યા તો તમે કયે રસ્તે જાઓ? એ તો મન કબૂલ કરતું હોય એ રસ્તો પકડીએ. ના, મન તો ભટકવાનું ખોળી કાઢીને કબૂલ કરે એ કંઈ રસ્તો ના કહેવાય. એટલે પૂછવું પડે, ગુરુ કરવા પડે. ગુરુ કરીને પૂછવું પડે કે કયે રસ્તે મારે જવું. એટલે ગુરુ વગર તો આ દુનિયામાં એક આટલુંય અહીંથી ત્યાં સુધી ના ચાલે. સ્કૂલમાં માસ્તર રાખવા પડ્યા હતા કે નહોતા રાખવા પડ્યા? હા દાદા, જ્યાં જાઓ ત્યાં માસ્તર જોઈએ જ. ક્યાં આગળ માસ્તરની જરૂર ના પડી એ મને કહો. પછી કોલેજમાં પ્રોફેસર જોઈએ કે ના જોઈએ? જોઈએ. એટલે મનુષ્ય તરીકે જન્મ્યો ત્યારથી જ એને માથા પર ગુરુ જોઈશે. સ્કૂલમાં ગયો તોય ગુરુ જોઈશે, કોલેજમાં ગયો તોય ગુરુ જોઈશે. તેમાં ગુરુ પાછા જાત જાતના. મેટ્રિકમાં ભણતા હોય તેને મેટ્રિકનો ગુરુ જોઈએ. ફર્સ્ટ સ્ટાન્ડર્ડવાળો ગુરુ પાછો કામ ના લાગે એટલે ગુરુ પણ જુદા જુદા હોય. દરેકને એક જ જાતના ગુરુ ના હોય. ક્યાં ભણે છે તે ઉપર આધાર રાખે છે. પછી પુસ્તક વાંચો છો ત્યારે પુસ્તક એ તમારા ગુરુ ન હોય? પુસ્તક એ ગુરુ હોય ત્યારે જ વાંચે ને. કંઈક શીખવાડતું હોય, કંઈક લાભ કરતું હોય ત્યારે જ વાંચે ને. હા દાદા, બરોબર. પુસ્તકો પાસે શીખો છો એ પુસ્તકોના આધારે તમને લાભ થયો. કોઈ પુસ્તકે આપણને માર્ગદર્શન આપ્યું તો એ ગુરુ કહેવાય. એટલે પુસ્તકે તમારો ગુરુ છે. માસ્તર પાસે, પુસ્તક પાસે, માણસો પાસે તમે શીખો છો એને ગુરુ જ કહેવાય. એટલે આખું જગત ગુરુ જ છે ને. આજનું મનોવિજ્ઞાન કહે છે કે વ્યક્તિએ બહારનો આધાર છોડી પોતાના આધાર પર આવવું જોઈએ. બહારનો આધાર એ પછી ગમે તે હો, પણ જિજ્ઞાસુ તેનો આધાર પકડી પાંગળો બને છે. બહારનો આધાર લઈને પાંગળો બને છે એવું ના થવું જોઈએ. બહારનો આધાર છોડીને પોતાના આધાર પર જ રહેવાનું છે. પણ પોતાનો આધાર ના થાય ત્યાં સુધી બહારનો નૈમિત્તિક આધાર લેવાનો છે. નૈમિત્તિક, કોઈ પુસ્તક નિમિત્ત સ્વરૂપે થઈ પડે છે કે નથી થઈ પડતું? બધું નિમિત્તરૂપ નથી થઈ પડતું. એટલે આ આજનું મનોવિજ્ઞાન જે કહેતું હોય આધાર છોડવાનું, તે અમુક પ્રમાણમાં એનો આધાર છોડી દેવાનો. પણ અમુક પ્રમાણમાં આધાર લેવો પડે. પુસ્તકનો લેવો પડે, બીજો આધાર લેવો પડે, ત્રીજો આધાર લેવો પડે. એક સાહેબ કહે છે કે ગુરુ ના જોઈએ. મેં કહ્યું, કોને ગુરુ નહોતા તે મને કહો. માએ જે સંસ્કાર આપ્યા તે ગુરુ ખરીને? આમ કરજે બાબા, હા જોજે, આમ જોજે. એ ગુરુ નહીં ત્યારે બીજું કોણ? બરોબર છે. એટલે મધર પ્રથમ ગુરુ થાય કે બાબા આ ચડ્ડી પહેરી લે, આમ છે તેમ છે, ત્યારે એ પણ પેલાએ શીખવું પડે. બા શીખવાડે, ચાલતા શીખવાડે, બીજું શીખવાડે. કયા અવતારમાં નથી ચાલ્યો? અનંત અવતારમાં ચાલ્યો છે. પણ ફરી આ એનું એ જ શીખવાનું. ઘરમાં વાઇફ ના હોય ને એકલા હોઈએ તો કઢી બનાવવી હોય તોય કોકને તો પૂછવું પડે કે મહીં શું શું નાખવાનું. જેને જેને પૂછ્યું એ ગુરુ કહેવાય બધા. એટલે ગુરુની તો જ્યાં ને ત્યાં ડગલે ને પગલે જરૂર જ હોય. ગુરુ તો દરેકમાં જોઈએ જ. અત્યારે આ કોર્ટમાં કામ પડે તો આ વકીલને જ ગુરુ કરે તો જ તમારું કામ ચાલે ને. એટલે જેમાં ને તેમાં જ્યાં જઈએ ત્યાં ગુરુની જરૂર, વાત વાતમાં ગુરુની જરૂર. દાદા, એટલે ઠેઠ સુધી જવું હોય તોય ગુરુ જોઈએ? જ્યાં જવું હોય ત્યાં ગુરુ જોઈએ. આપણે અહીંથી ગાડી લઈને જતા હોઈએ અને હાઈવેના રસ્તે જવું હોય તો કોઈને પૂછીએ ત્યારે એ લઈ જાય, નહીં તો ઊંધે રસ્તે જાય. એટલે સંસારની બાબતમાંય ગુરુ જોઈએ અને નિશ્ચયની બાબતમાંય ગુરુ જોઈએ. એટલે આ ગુરુ શું છે, શેને કહેવાય એ સમજવાની જરૂર છે. પુસ્તકો જ વાંચીને બન્યા છે જે ચોપડી, પુસ્તકો જ વાંચીને બન્યા છે જે ચોપડી.
ઘૂમડું રૂઝાશે નહીં ભલે બાંધી લોપડી, ઘૂમડું રૂઝાશે નહીં ભલે બાંધી લોપડી. કાની વગર પીશ નહીં શાસ્ત્ર ઝેરી કોકડી, મારી નાખે અણસમજ ફૂટી જશે ખોપડી. કાની વગર પીશ નહીં શાસ્ત્ર ઝેરી કોકડી, મારી નાખે અણસમજ ફૂટી જશે ખોપડી. બોલનાર અલૌકિક, લખનાર મૌખિક, વાંચનાર ગૌખિક, સમજે નહીં લૌકિક. બોલનાર અલૌકિક, લખનાર મૌખિક, વાંચનાર ગૌખિક, સમજે નહીં લૌકિક. પુસ્તકો જ વાંચીને બન્યા છે જે ચોપડી, ઘૂમડું રૂઝાશે નહીં ભલે બાંધી લોપડી. જ્યાંથી શીખ્યા તે ગુરુ. તો ધર્મની બાબતમાં ગુરુ એક જ કરવો કે બધે જ ગુરુ કરવા? એવું છે કે શિષ્યભાવ બધે રાખવો, ખરી રીતે આખા જગતને ગુરુ કરવા જોઈએ. ઝાડ પાસે પણ જાણવાનું મળે, આ આંબાને આપણે શું કરીએ છીએ, કેરી ખાવાને માટે એને જોડીએ છીએ તો એ ફળ આપે છે, માર ખાઈને પણ ફળ આપે છે, એટલો એમનો ગુણ જો આપણામાં આવી જાય તો કેટલું સરસ કામ થાય. એ જીવ જ છે ને, એ કંઈ ઓછું લાકડું છે. દત્તાત્રેય અમુક પ્રાણીઓને પોતાના ગુરુ બનાવેલા, એ કયા અર્થમાં? એ તો દત્તાત્રેય એકલા જ નહીં, બધાય લોકો બનાવે છે. એકે એક માણસ પ્રાણીઓને ગુરુ બનાવે છે, પણ આ લોકો પ્રાણીઓને ગુરુ કહે નહીં. અને દત્તાત્રેય પ્રાણીઓને ગુરુ કહ્યા, પ્રાણીને કોક મારે ને એટલે એ નાસી જાય. એવું લોકોએ શીખેલા કે આપણને મારે એટલે નાસી જવું, એ પ્રાણી પાસેથી શીખેલા છે. અને એ પ્રાણીઓ એકલા પાસે ગુરુ કહીને નિકાલ ના થાય, આખા જગતના જીવ માત્રને ગુરુ કરે તો જ છુટકારો છે. આખા જગતના તમામ જીવોને ગુરુ કરે, જેની પાસેથી જે કંઈ જાણવાનું મળે તે સ્વીકાર કરે તો મુક્તિ છે. બધા જીવ માત્રમાં ભગવાન રહેલા છે, એટલે ત્યાં બધેથી આપણે કંઈક સંપાદન કરીએ તો મુક્તિ છે. તમને ગુરુની બાબતમાં સમજણ પડી ને? બરોબર છે દાદા. તમારા અનુભવ એ પણ તમારા ગુરુ છે. જેટલો અનુભવ થયો એ તમને ઉપદેશ આપશે, અને જો અનુભવ ઉપદેશનું કારણ ન થતું હોય તો તે અનુભવ નથી. માટે આ બધા ગુરુ જ છે. અરે, એક માણસ લંગડાતો હતો અને બીજો એક એની મશ્કરી કરીને હસ્યો. પછી થોડી વાર પછી એ મને ભેગો થયો. એ મને કહે છે કે આજે તો હું આ મશ્કરી કરીને હસ્યો, પણ એટલે હું જાગૃત થઈ ગયો કે અરે, આ તું આત્મા જુએ છે કે શું જુએ છે? મને આ જ્ઞાન આવ્યું તો ખરો ચેતી ગયો. એટલે દરેક વસ્તુ ઉપદેશ આપે છે. હંમેશા દરેક અનુભવ ઉપદેશ આપીને જ જાય. એક ફેરો સારી રીતે બેઠા હોય અને ગજવું કપાયું હોય એટલે પછી એ ઉપદેશ આપણી પાસે રહી જ જાય. આ કૂતરામાંથી જાણવાનું મળે તો જાણી લેવું, એટલે આ કૂતરા પણ ગુરુ કહેવાય. આ કૂતરું છે તે 1.5 કલાકથી બેસી રહ્યું હોય, પણ જો ખાવાનું આટલું બધું નાખીએ તો એ ખવાય એટલું જ ખાય ને બીજું બધું રહેવા દઈને ચાલ્યું જાય. એ કંઈ પરિગ્રહ બાંધતું જાય નહીં કે લાવ હું આમ કરું. એમની પાસેથી આપણને શીખવાનું મળે, એટલે દરેક વસ્તુ પાસેથી આપણને શીખવાનું મળતું હોય તે બધાને આપણે ગુરુ માનીએ. કૂતરાને કંઈ ગુરુ થવું નથી, એને જો આપણે ગુરુ માનીએ તો એનો ઉપદેશ આપણને પરિણામ પામે. ખરી રીત જ આ છે. આ ઠોકર પણ ગુરુ કહેવાય. ગુરુ સિવાય તો માણસ આગળ વધે જ કેવી રીતે? તે આપણને રસ્તે ચાલતા ઠોકર વાગે તો ઠોકરને એમ થાય કે તું નીચે જોઈને ચાલતો હોય તો શું ખોટું? એટલે દરેક ગુરુ જ્યાંને ત્યાં બધા મને ગુરુ લાગેલા. એ તો જ્યાંથી લાભ થયો હોય તેને ગુરુ માનવો. ઠોકરથી જો લાભ થયો તો આપણે ઠોકરને ગુરુ માનીએ. એ એટલે મેં તો આવી રીતે લાભ પ્રાપ્ત કરેલા છે બધા. બાકી ગુરુ ઉપર ચીડ ના જોઈએ. ગુરુ ઉપરની ચીડથી તો આજે જ્ઞાન અટક્યા છે બધા. ગુરુ વિરોધી
પૂર્વગ્રહથી ગ્રહાયેલા. એટલે ગુરુ કર્યા વગર ચાલે એવું નથી, ગુરુ વગર ચાલે એવું છે કહેનાર વિરોધાભાસમાં છે. આ દુનિયામાં કોઈ દાડો ગુરુ કર્યા વગર કશું ચાલે એવું નથી, પછી એ ટેકનિકલ હો કે ગમે તે બાબત હો. ગુરુની જરૂર નથી એ વાક્ય લખવા જેવું નથી. એટલે લોકોએ મને પૂછ્યું, આ કેટલાક આવું કેમ કહે છે? મેં કહ્યું, જાણી જોઈને નથી કહેતા, દોષપૂર્વક નથી કહેતા. પોતાને જે ગુરુ પ્રત્યેની ચીડ છે તે ગયા અવતારની ચીડ આજે જાહેર કરે છે. દાદા, ગુરુની ચીડ કેમ ચઢી હશે? આ જે લોકો એમ કહે છે કે ગુરુની જરૂર નથી, એ શેના જેવી વાત છે? એક ફેરો નાનપણમાં હું દૂધપાક ખાતો હતો ને, તે ઉલટી થઈ ગઈ. હવે ઉલટી બીજા કારણોથી થઈ, દૂધપાકના કારણથી નહીં, પણ મને દૂધપાક ઉપર ચીડ ચડી ગઈ. ફરી દૂધપાક દેખું ને ગભરામણ થઈ જાય, એટલે પછી દૂધપાક મારે ઘેર કરે ત્યારે બાને કહું કે મારે આ ગળ્યું ખાવાનું નહીં ફાવે, તો તમે શું આપશો? ત્યારે બા કહે છે, ભાઈ બાજરીનું મોળિયું છે, બીજું તું ઘી ગોળ ખાઉં તો આપું. ત્યારે મેં કહ્યું કે ના, મારે ઘી ગોળ ના જોઈએ, તો મધ આપે ત્યારે જ હું ખાઉં, પણ દૂધભાકને તો અડવું જ નહીં. પછી બાએ મને સમજાવ્યો કે ભાઈ સાસરીમાં જઈશ ત્યારે કહેશે કે શું એની માએ દૂધપાક નથી ખવડાવ્યો કોઈ દાડો, ત્યાં તને દૂધપાક મૂકશે ને તું નહીં ખાય તો ખરાબ દેખાય, માટે થોડું થોડું ખાવાનું શરૂ કર. આમ તેમ મને પટાવ પટાવ કર્યો, પણ કશું દાડો વળે નહીં. એ ચીડ પેસી ગઈ એ પેસી ગઈ, એવી આ ચીડ પેસી ગઈ. દાદા, પણ ગુરુ પ્રત્યે કેમ ચીડ પેસી ગઈ? એ તો ગયા અવતારે ગુરુઓ જોડે ભાંજગડ પડેલી, તે આજે એની ચીડ ચડે છે. દરેક જાતની ચીડો પેસી જાય છે ને, કેટલાકને તો ગુરુ પ્રત્યે નહીં ભગવાન પર ચીડ હોય છે, તે એવી રીતે આ ગુરુની ના પાડે છે. જેમ પેલી ઉલટી બીજા કારણોને લઈને થઈ ને દૂધપાક પર ચીડ પેસી ગઈ, એવું બાકી ગુરુ વગર ચાલે એવું કહેનારા આખી દુનિયાના વિરોધી છે, કારણ કે પોતાની ભૂલ બીજા ઉપર નાખવા ફરે છે. તમને કેમ લાગે છે વાત? દાદા, બરોબર છે. કોઈ ગુરુ જોડે અથડામણ આવી ગઈ હોય તે પછી મનમાં નક્કી થઈ જાય કે ગુરુ કરવા જેવા નથી, હવે પોતે ગુરુથી દાજ્યા હોય તો પોતે ગુરુ ના કરે, પણ પોતાનો અનુભવ બીજા ઉપર ના મુકાય. કોઈ ગુરુ જોડે મને કડવો અનુભવ થયો હોય તેથી મારે કહેવું ના જોઈએ કે બધાએ ગુરુ ના કરવા, પોતાનો પૂર્વગ્રહ પોતાની પાસે રહેવા દેવો જોઈએ, લોકોને આ વાત ના કહેવી જોઈએ, લોકોને ઉપદેશ ના આપી શકાય કે આમ ન કરાય, કારણ કે આખી દુનિયાને ગુરુ વગર તો ચાલે જ નહીં, ક્યાં રહીને નીકળવાનું એ પૂછવું પડે કે ના પૂછવું પડે. હા દાદા, આ દુનિયામાં કોઈ માણસ એવો નથી નીકળ્યો કે જે ગુરુનો વિરોધી હોય. ગુરુ નહીં જોઈએ એ શબ્દ કોઈ પણ માણસથી બોલાય જ નહીં, એટલે ગુરુ જોઈએ નહીં એ બધી વિરોધાભાસી વાત કહેવાય. કોઈ એવું કહે કે ગુરુની જરૂર નથી તો એ એક દ્રષ્ટિ છે, એનો દ્રષ્ટિ રાગ છે. એટલે વસ્તુ આટલી સમજવાની જરૂર છે કે આ જગતમાં ગુરુની તો જરૂર છે, ગુરુ પર ચીડ ચડાવવાની જરૂર નથી. ગુરુ શબ્દથી લોકો એટલા બધા ભડકી ગયા છે, હવે એમાં મુખ્ય તત્વને અને એને વાંધો શું?